નરેન્દ્ર મોદી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નદી ઉત્સવ નિમિત્તે નર્મદા પાર્ક ખાતે યોગા અને મેડિટેશન નું આયોજન શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર પંજાબી ચાઇનીઝ પાઉભાજી ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ આવો ખાવ અને ખવડાવો અમારી બીજી શાખા તવરા રોડ ઉપર આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ જાડેશ્વર રોડ ભરૂચ ભરૂચના પૂર્વ ભારતીય ક્રિકેટર મુના પટેલની ઉપસ્થિતિમાં કોચિંગ એકેડેમીનો પ્રારંભ કરાવાયો હતો ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા રેલવે ગ્રાઉન્ડ ઉપર કોચિંગ એકેડેમીનો પ્રારંભ કરવામાં આવ્યો તેમજ પ્રથમ વખત પ્રીમિયર લીગના આયોજનની જાહેરાત કરવામાં આવી નાયબ મુખ્ય દંડક તથા ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા પૂર્વ ભારતીય ક્રિકેટર મુના પટેલની ઉપસ્થિતિમાં ભરૂચ રેલવે ગ્રાઉન્ડ ખાતે કોચિંગ એકેડેમીનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લામાં પહેલીવાર ભરૂચ પ્રીમિયર લીગના આયોજનની પણ જાહેરાત કરવામાં આવી હતી ક્રિકેટ એકેડેમીના ઉદઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલભાઈ મતાદાર મનીષ નાયક ઇસ્તિયાક પઠાણ વિપુલ ઠક્કર જિલ્લાના યુવા ક્રિકેટરો અને ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન તરફથી ભરૂચ આપણું રેલવે ગ્રાઉન્ડ ઉપર એક ભરૂચ ક્રિકેટ એકેડમી શરૂ કરવામાં આવી છે અને સાથે સાથે ભરૂચ પ્રીમિયર લીગ પણ લોન્ચ કરવામાં આવી છે જેમ દેશની અંદર આઈપીએલ રમાય છે એ જ પદ્ધતિ પર એ જ પ્રકારે ભરૂચ પ્રીમિયર લીગની શરૂઆત કરવામાં આવી છે પ્રથમ તબક્કાની અંદર પ્રથમમાં 8 ટીમોને લીધી છે અને 8 ટીમો આઈપીએલ જે પ્રકારે રમાડાય છે એ જ પ્રકારે ઓએનજીસી ગ્રાઉન્ડ ખાતે આવતા વર્ષની અંદર એટલે કે નવા વર્ષના શરૂઆતની અંદર આ મેચનું આયોજન થશે અને જે પ્રકારે આઈપીએલના નોર્મ્સ છે એ બધા જ નોર્મ્સ અહીંયા લાગુ પડશે અને તેથી આ ભરૂચ જિલ્લાના છેવાડાના ક્રિકેટર્સને પણ પ્લેટફોર્મ પૂરું પાડવાનું અમારો આ ઉદ્દેશ છે અને જે પ્લેયર્સ આની અંદર સારું પરફોર્મ કરશે એને ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનની જે જિલ્લાની ટીમ છે એમાં ચોક્કસ એના કરેલા સ્કોર અથવા લીધેલી વિકેટ અથવા એનું જે પ્રદર્શન છે એ ધ્યાને લેવામાં આવશે આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની એકેડમીનું ઓપનિંગ થઈ રહેલું છે ઓલમોસ્ટ થઈ ગયું છે તો એ વાતની ઘણી ખુશી છે કે એકચ્યુઅલી એનું વેલ્યુ મને જેટલું છે એટલું કદાચ કોઈને નથી તો એના માટે હું સ્પેશિયલ બીડીસીએને થેન્ક યુ કહું છું અને શુભેચ્છા આપું છું કે કન્ટિન્યુ જ આ વસ્તુ ચાલતી રહે આ એકેડમી ચાલતી રહે અને એનાથી ઘણા એવા બીજા ક્રિકેટર્સ પેદા થાય કે જે સ્ટેટ અને કન્ટ્રીને સર્વિસ આપે થેન્ક યુ સર તમે નવા જે ક્રિકેટરો છો તેમને શું કહેવા માંગો હા બેઝિકલી મહેનત તો કરવી જ પડશે એના સિવાય બીજું કંઈ નથી પણ ડિસિપ્લિન અને કમિટમેન્ટ આ બે વસ્તુ ઘણી ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં કે એના માટે આપણે કમિટ થવું પડશે પછી અમુક વાર થાય છે કે સોશિયલ મીડિયામાં બેસી રહીએ છીએ અને ઘરે બેસીને ટાઈમ પાસ કરીએ ટીવી જોઈએ એના કરતાં એટલીસ્ટ આપણે ગ્રાઉન્ડમાં આવીને સ્પોર્ટ્સ રમીએ ને તો સ્પોર્ટ્સથી આપણી હેલ્થ બી સારી રહે અને એનાથી આપણે કમિટેડ થઈએ કે ભાઈ ના મારું કામ છે અને મારે કરવાનું છે હરિદ્વાર અને વારાણસીમાં થતી આરતીઓ જેવી જ આરતી નર્મદા નદીના ઘાટ ઉપર પણ થશે જેનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવનાર છે જુઓ શું છે સંપૂર્ણ અહેવાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ અને ભક્તો માટે આનંદના સમાચાર એ છે અત્યાર સુધી ગંગા આરતી માટે ભક્તોને હરિદ્વાર જવું પડતું હતું પણ હવે ભક્તોને હરિદ્વાર જવાની જરૂર નથી કારણ કે ગુજરાતના નર્મદા કાંઠે ગોળા ગામે 15 કરોડના ખર્ચે નર્મદા ઘાટ બની ગયો છે
જ્યાં દરરોજ સાંજે માં નર્મદાની ભવ્ય મહાઆરતી થશે, જેનું ઉદઘાટન અને સૌપ્રથમ નર્મદા આરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે। હાલ નર્મદા ઘાટનું કામ પૂર્ણ થયું છે અને રોજ ડેમો આરતી થાય છે, જેનો ભક્તો પણ લાભ લઈ રહ્યા છે। અહીં 11 બ્રાહ્મણો અને સંગીતકારોની હાજરીમાં 3-4 વખત નર્મદા આરતીનો ડેમો કરવામાં આવે છે, જેનો લાભ ભક્તો લઈ રહ્યા છે। નર્મદાના કેવડિયા નજીક ગોળા ગામના નર્મદા કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરાયું છે। આ નર્મદા ઘાટ પર તારીખ મૂલ્યથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરશે। હરિદ્વાર અને વારાણસીમાં થતી આરતીઓ જેવી જ આરતી હવે નર્મદા ઘાટે રોજ થશે। ગોળા ગામે આવેલ નર્મદા ઘાટે 15 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું કામ પૂર્ણ થયું છે અને રોજ સાંજે આરતી પણ થાય છે। આ ઘાટ 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો બન્યો છે। ખાસ મહત્વની વાત એ છે કે નર્મદા ઘાટ બની ગયા પછી આ ઘાટ પર સૌપ્રથમ નર્મદા આરતી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવાના છે। ત્યાર પછી સ્ટેચ્યુના પ્રવાસીઓ અને ભક્તોને પણ નર્મદા આરતીનો લાભ મળશે। આ અંગે ગોરા સુલપાણેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી રવિશંકર ત્રિવેદીએ જણાવ્યું કે આરતી ગાવા, વગાડવા અને ડેમો આરતી કરવા માટે કાશી અને સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યો છે અને એમની હાજરીમાં 3-4 વખત નર્મદા આરતીનો ડેમો કરવામાં આવ્યો છે। એ માટે સંગીતકારો પણ નક્કી કરવામાં આવે છે, જેમાં અહીં મંદિરના નીચે જ નર્મદા નદીના ઘાટ પર માં નર્મદાની મહા આરતી કરવામાં આવશે। અહીંયા રોજ 11 બ્રાહ્મણો સંધ્યા આરતી કરશે, જેનો લાભ રોજે રોજ ગુજરાત અને દેશભરથી આવનારા ભક્તો સંધ્યા સમયનો આરતીનો લાવો લઈ શકશે। હાલ સુલપાણેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા દેશના જુદા જુદા ભાગોમાંથી 8 પૂજારીઓ લેવામાં આવે છે, જેમાં 7 પૂજારી દરરોજ સાંજે આરતી કરશે અને 1 પૂજારી સ્ટેન્ડબાય રહેશે। જો કે તેઓ છેલ્લા કેટલાય અઠવાડિયાથી દરરોજ મંદિર સંકુલમાં આરતીઓના પાઠ માટે વિશાળ બહુસ્તરીય દીવાઓ સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે। સ્થાનિક આદિવાસી સંગીતકારોનો પણ સમાવેશ હશે। આરતીનો આકર્ષક ભાગ એ છે કે 7 આદિવાસી સંગીતકારોનો અવાજ અને તેમના વાદ્યો જેવા હાર્મોનિયમ તબલા સાથે પઠન થશે અને કીપેડ બેંકો તદ અને તેથી વધુ દશાશ્વમે ઘાટની આરતી થાય ત્યાં સુધી ધાર્મિક વિધિ લગભગ 45 મિનિટ સુધી ચાલશે। તેમાં 2 પઠનો સમાવેશ થશે અને એક હિન્દીમાં, જ્યાં નર્મદા મૈયા આરતી અને સંસ્કૃતમાં નર્મદા કસ્ટમ હશે। આદિવાસી ગાયક લોકોને પણ દ્રોશણહિત શીખવાની તાલીમ આપવામાં આવી છે અને ભક્તો સીધા મંદિરમાં દર્શનનો પણ લાભ લઈ શકે એ માટે હાલ ગોળા સુલપાણેશ્વર મહાદેવ મંદિરના પગથિયામાંથી નીચે સુધી જવાનો રસ્તો પણ યુદ્ધના ધોરણે તૈયાર થઈ રહ્યો છે। હાલ સુલપાણેશ્વર મંદિરથી સીધા ઘાટ ઉપર જવાય એવો રસ્તો પણ બની રહ્યો છે, જે 131 મીટર લંબાઈ અને 47 મીટર પહોળો બની રહ્યો છે। અંકલેશ્વરમાં ભાજપના નગરસભ્ય દ્વારા નોનવેજની લાળી ગલ્લા હટાવવા બાબતે અરજીને લઈ વિપક્ષ પણ લાલઘુમ બન્યું છે। હવે સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને બરોડામાં નોનવેજની લાળી હટાવવાને લઈ ઘણો વિવાદ સર્જાયો, ત્યારે હવે અંકલેશ્વર નગરપાલિકાના ભાજપના સભ્ય દ્વારા અંકલેશ્વરમાં નોનવેજની લાળી ગલ્લા હટાવવા માટે નગરપાલિકાને રજૂઆત કરી હતી, જ્યારે હવે વિપક્ષ પણ મીડિયા સમક્ષ આવી પોતાની રજૂઆત કરતા જણાવ્યું કે નોનવેજ ખાવા બાબતે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા પણ સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે લોકશાહીની અંદર દરેક લોકોને ખાવાની ઈચ્છા હોય તે ખાઈ શકે છે, આવા બાબતે કોઈ પણ પ્રકારનો તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી। વિરોધ પક્ષના સભ્ય રફીકભાઈ ઝઘડિયાવાળાના જણાવ્યા અનુસાર ફક્ત અંકલેશ્વર 3 રસ્તા સર્કલ નહીં, સમગ્ર અંકલેશ્વરના ગેરકાયદેસર દબાણ દૂર થવા જોઈએ। વધુમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે વહેલી તકે ટ્રાફિકની સમસ્યાના કારણે જે પણ લોકો રસ્તા પર દબાણ કરી બેઠા હશે તે તમામ દૂર કરવામાં આવનાર છે। અંકલેશ્વર નગરપાલિકાની હદમાંથી પસાર થતા રોડ અને એ રોડ પર એવા લોકો ટ્રાફિકને અડચણરૂપ જે દબાણ કરે છે, તેમજ કંઈક પણ વસ્તુ વેચવા માટે રોડ પર ઊભા રહી જાય છે, એમને આપણે ટ્રાફિક કંટ્રોલ કરવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આપણે નગરપાલિકા દ્વારા એક આયોજન કરી અને આવા દબાણો હટાવવામાં આવશે। આનાથી લોકોને સરળતા રહેશે અને જે ટ્રાફિકની સમસ્યા છે એમાંથી મુક્તિ મળશે અને આ જે લોકો રોડ પર જે કરી રહ્યા છે એમાં એમની પણ સેફ્ટી માટે કે
જ્યારે રોડ પર બેઠા હોય અને કોઈક અકસ્માત થઈ જાય તો એમાં એ લોકોને પણ જાનહાનિ થવાનો ભય હોય છે, જેથી આ નિર્ણય કરીને અમે આગામી દિવસોમાં જે રોડ પરના જે દબાણો છે, રોડ પર જે ઊભા રહી જાય છે એમને હટાવવામાં આવશે, જેથી કરીને ટ્રાફિક અને જે ટ્રાફિકની સમસ્યા છે એને હળવી કરવામાં આવશે. ટ્રાફિકને અડચણ રૂપ હોય ત્યાં સુધી તો દબાણ હટાવે તે વાત તો બરોબર છે, ટ્રાફિકને અડચણ હોય કે હટાવીને નગરપાલિકાને, નગરપાલિકાએ આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ. પણ જે અમારા જે સાથી જે સભ્યના જે ઘરવાળા છે ભવાનીસિંહ, એમણે કાલે જે ઇન્ટરવ્યૂ આપ્યો ને એની અંદર એક કોન્ટ્રાવર્સી થાય છે કે શું મુસ્લિમોની જ ઉપર આ છે કે ભાઈ નોનવેજની લારીઓ હટાવવાની, અને કોણ રજૂઆત કરે? હું તો આજે 16 વર્ષથી છું મ્યુનિસિપાલિટીમાં, મને તો કોઈ પણ એવા વ્યક્તિએ કીધું નથી કે અહીંયાથી નોનવેજની લારીઓ હટાવો. હવે રાજકોટ બરોડા એ બધું બંધ થઈ ગયું, સીઆર પાટીલ નારાજ છે, ભૂપેન્દ્રસિંહ આપણા સીએમ એ નારાજ છે, અને સેન્ટ્રલ જ્યારે નારાજ હોય, હાઈકોર્ટે ગાઈડલાઈન આપી છે નોનવેજની કે ભાઈ સ્વતંત્ર છે માણસ ખાવાને, કોઈ કંઈ પણ ખાય, પણ તમે લોકો જો અને આ મુદ્દો બનાવો એ કઈ રીતે ચાલે? એટલે અમારો વિરોધ એ છે કે તમે નોનવેજની લારીઓ હટાવવાની વાત કેમ કરો? ઈંડા મચ્છી મરઘી એ તો કોમન છે, દરેક લોકો ખાય છે, અને કોઈના ખાવાની ઉપર ફક્ત 3 રસ્તા સુધીનું દબાણ કે અન્ય જગ્યાએ? અરે હું તો એમ કહું આખા શહેરનું દબાણ હટાવી દેવું જોઈએ કે જે ટ્રાફિકને અડચણરૂપ હોય તે દબાણ તો હટાવી દેવું જોઈએ, એની સાથે તો અમે સહમત જ છીએ. પણ તમે વાલા દવલાવાળું કરો અને આ તો વાત એવી થઈ કે તમે ખાલી ફક્ત ને ફક્ત મુસ્લિમોની ઉપર લઈ જાઓ, એટલે અને કઈ રીતે તમારે વિચારવું કે ફક્ત અને ફક્ત મુસ્લિમો માટે? નદી ઉત્સવ ઉજવણીના ભાગરૂપે ગરુડેશ્વર મહાદેવ મંદિરની ઘાટ પાસે આસપાસના વિસ્તારો સહિતના વિવિધ વિસ્તારોમાં પણ શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 26 થી 30 ડિસેમ્બર સુધી હાથ ધરાયેલા નદી ઉત્સવની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે આજે બીજા દિવસે નર્મદા નદીના તટે ગરુડેશ્વર મહાદેવ મંદિર ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ નિરીક્ષક ડીબી વસાવા, નાયબ કાર્યપાલક ઇન્જિનિયર એએસ ઠક્કર, અધિક મદદનીશ ઇન્જિનિયર પીસી પટેલ, મદદનીશ ઇન્જિનિયર હિતેશભાઈ વસાવા સહિત શાળાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં નદી ઉત્સવની ઉજવણીના કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો. જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલે પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતની દરેક નદીઓનો એક ગૌરવવંતો ઇતિહાસ છે. નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી સમાન છે, ત્યારે તેના દર્શન માત્રથી ધન્યતાથી લાગણી અનુભવાય છે. ત્યારે નર્મદા, ભરૂચ, સુરત અને અમદાવાદના તટે રહેલી ગંદકી અને કચરાને કાયમી દૂર કરવા નિકટીબંધતા વ્યક્ત કરી હતી. વધુમાં પટેલ સાહેબે ઉમેર્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ થકી લોકોમાં શ્રમ પ્રત્યે લગાવ વધશે, તેની સાથોસાથ શ્રમને પોતાના જીવન સાથે વણીને સમાજનું શ્રેષ્ઠ નાગરિક બનવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા નદીના તટે વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવીને નર્મદા જિલ્લાને ભારત સહિત સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ સ્થાપિત કરી છે. ત્યારે અર્થતંત્ર અને સર્વત્ર નદીઓની સ્વચ્છતા જાળવણીની સમગ્ર વિશ્વમાં સ્વચ્છતાનો સંદેશો ગુંજતો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગરુડેશ્વરના મહાદેવ મંદિરના ઘાટના આસપાસના વિસ્તારો, ગ્રામ પંચાયતની કચેરીની આસપાસના વિસ્તારો અને ગરુડેશ્વર મેન બજારના વિસ્તારમાં શ્રમદાન સાફ સફાઈ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ અને રાજપીપળાની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ, નવદુર્ગા હાઈસ્કૂલ, સુરજબા મહિડા કન્યા વિનય મંદિર અને ઓળી ગામની સરસ્વતી વિદ્યા મંદિર શાળાના વિદ્યાર્થીઓએ, ગ્રામજનો સહિત 200 થી વધુ લોકોએ શ્રમદાન સાફ સફાઈ કરીને સ્વચ્છતા અંગેનો સંદેશો પૂરો પાડ્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જયેશ પટેલ, શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌ કોઈ નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સામૂહિક સંકલ્પ પણ લીધા હતા. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે નદી ઉત્સવ નિમિત્તે આજે દ્વિતીય દિવસની ઉજવણીમાં નર્મદા જિલ્લાના 4 ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 200 વિદ્યાર્થીઓ આજે ઉપસ્થિત રહીને જે સમયપત્રક છે એ મુજબ શ્રમદાનના માધ્યમથી આજે નર્મદા તટે માં નર્મદાની સ્વચ્છતા જળવાય, એનો કિનારો સ્વચ્છ બને એવા શુભ આશય સાથે મારા NSS યુનિટના 200 વિદ્યાર્થીઓ જોડાઈને આજે ખૂબ સરસ કામગીરી કરી છે. વિદ્યાર્થીઓને પણ શ્રમ પ્રત્યે લગાવ વધે, શ્રમથી દૂર ન ભાગે, એમનું જીવન પણ શ્રમોમય બને એવા શુભ ઉદ્દેશ સાથે વિદ્યાર્થીઓએ ખૂબ તનથી
મનથી કામગીરી આજે કરે છે. નદી ઉત્સવ નિમિત્તે જે રોજે રોજની પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં અમારા વિદ્યાર્થીઓ જોડાઈને પોતાના જીવન સાથે વણીને એ સમાજનો એક શ્રેષ્ઠ નાગરિક બને અને સમાજમાં આજના દિનનો શુભ સંદેશો તમામ વ્યક્તિઓ સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ મારો વિદ્યાર્થી બને એવી શુભેચ્છાઓ પણ હું દરેકને પાઠવું છું. અને આજના દિને મારા વિદ્યાર્થીઓએ સરકારમાંથી નક્કી થયેલી આજના દિનની જે પ્રતિજ્ઞા હતી એ પ્રતિજ્ઞા પત્રનું પણ સામૂહિક વાચન કરીને સૌ સંકલ્પબદ્ધ થયા છે. ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે, જેમાં શેરડીનું પણ ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદન કરાવ્યું છે અને મોટા પ્રમાણમાં શેરડીનું ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદન થતા તેની વેચાણમાં પણ સરળતા જોવા મળી રહી છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે જેમાં ખેડૂતોનું આગવું મહત્વ રહેલું છે, એટલે તો આપણે ખેડૂતોને અન્નદાતાનું બિરદું આપ્યું છે અને ખેડૂત પોતાની કોઠા સુધી નવતર રે ખેતી કરતા પણ ખચકાતા નથી. અત્યારે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને લઈ ખેડૂતો મગફળી કપાસના વાવેતરનું ઓછું કરી ઓર્ગેનિક પદ્ધતિથી ખેતીનું ઉત્પાદન કરી રહ્યા છે. ઓર્ગેનિક ખેતી ખર્ચ વગરની હોય અને ફાયદાકારક હોય એમ ખેડૂતો આ ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. જેતપુર તાલુકાના અમરનગર ગામના ખેડૂત નીરજભાઈએ પોતાની 5 વીઘા ખેતરમાં ઓર્ગેનિક શેરડીનું વાવેતર કર્યું અને મબલક કમાણી કરી રહ્યા છે. નીલેશભાઈ પોતાના ખેતરમાં 5 વર્ષથી ઓર્ગેનિક શેરડીનું વાવેતર કરે છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ઓર્ગેનિક ખેતી એ ખર્ચ વગરની ખેતી છે. માત્ર જ્યારે તમે વાવેતર કરો ત્યારે વાવેતરનો 4-5 હજારનો ખર્ચ થાય છે, ત્યારબાદ તેમાં 1 પણ રૂપિયાનો ખર્ચ થતો નથી અને ઓર્ગેનિક ખેતીમાં માત્ર છાણિયું ખાતર સિવાય કોઈ પણ પ્રકારનું અન્ય ખાતર દવા ઉપયોગ કરાતો નથી. છાણિયા ખાતરને કારણે પાણી પણ ખેતીમાં ઓછું જોઈએ છે અને ઉત્પાદન વધુ આવે છે. હાલ બજારમાં જ દેશી શેરડી આવે છે, તે મોંઘા ભાવની દવા છંટકાવ કરેલી શેરડી આવે છે જે ખાવામાં કઠણ અને મોળી હોય છે, જ્યારે ઓર્ગેનિક શેરડી ખાવામાં ખૂબ જ પોચી અને સ્વાદમાં એકદમ મીઠી મધુર હોય છે અને શરીર માટે પણ ગુણાકારી હોય શકે છે. શિયાળામાં શેરડી ગુણાકારી હોય છે. છેલ્લા 5 વર્ષથી ઓર્ગેનિક શેરડીનું વાવેતર કરીએ છીએ અને શેરડી અમારે બજારમાં વેચવા જવી નથી પડતી, એટલે અમારે બજારમાં જ ભાડા તેમજ અન્ય ખર્ચમાંથી મોટી બચત થાય છે. અહીં દૂર દૂરથી લોકો શેરડી લઈ જાય છે અને ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં 100 રૂપિયા મણ લેખે વેચાઈ જાય છે. બજારમાં મોંઘી અને મોડી શેરડી કરતા આ ગુણાકારી શેરડી હોય અને તુરંત જ અહીંથી વેચાણ થઈ જતું હોય છે, જેના કારણે ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદન થયેલી શેરડી સારા માટે હોય છે. નિલેશભાઈ, તમે જે આ ઓર્ગેનિક શેરડીનું વાવેતર કર્યું છે, તમને વિચાર કેમ આવ્યો? એ વિચાર આપણે એક કોઈ પ્રકારનો ખર્ચા વગરનું છે આ વાવેતર. આ શેરડી વાવવાથી શું ફાયદો શું છે? આ શેરડી વાવવાથી આરોગ્ય માટે સારામાં સારો ફાયદો છે. એ કોઈ પ્રકારનો આમાં કાંઈ દવાનો છંટકાવ કર્યા વગરની આપણે શેરડી કે કોઈ પ્રકારના રાસાયણિક ખાતર વગરની શેરડી આપણે છે. સ્પેશિયલ છાણિયું ખાતર સિવાય બીજું કાંઈ આમાં ઉપયોગ કરેલું નથી. આ શેરડી ખાવાથી ફાયદો શું થાય? આ શેરડી ખાવાથી તંદુરસ્ત શરીર એ કોઈ પ્રકારના રોગ ન થાય. મારું નામ અરવિંદભાઈ છે. અરવિંદભાઈ, તમે આ જે શેરડી લેવા આવ્યા છો તે કયા પ્રકારની શેરડી છે અને આ શેરડી ખાવાથી શું ફાયદો થાય? આ શેરડી 555 નંબરની શેરડી છે અને આ શેરડી ખાવાથી આપણા શરીર માટે તંદુરસ્તી સારી એવી જળવાઈ રહી છે. જે ગામમાં અન્ય શેરડી વેચે છે તે શેરડી ને આ શેરડીમાં ફેર શું? એ શેરડી બધી આવે છે ને એ બધી દવાવાળી આવતી હોય અથવા તો બીજી કઠણ આવતી હોય અને આ શેરડી બહુ સારી એવી આવે છે. આ શેરડી ખાવાથી ફાયદો શું? આ શેરડી ખાવાથી શરીરને સારું એવું ફૂર્તી રહે. વાગરાના કડોદરા ગામના યુવાનો દ્વારા દેશના વીર જવાનોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અમર રહો. વાગરા તાલુકો જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકો શાંતિમય જીવન જીવે તે માટે આપણા દેશના વીર જવાનો દેશની રક્ષા માટે સરહદો સાચવે છે. સરહદો સાચવતા ઘણા વીર જવાનો શહીદ પણ થઈ ગયા છે. આ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કડોદરા ગામના યુવાનો દ્વારા કડોદરાથી બગદાણા બાપા સીતારામ મંદિરે સાયકલ પ્રવાસ કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 70મા વર્ષે કડોદરાથી 26 યુવાનો વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે કડોદરાના યુવાનો વહેલી સવારે 6 વાગ્યાથી બગદાણા જવા મંદિરે પહોંચ્યા હતા.
અને બાપા સીતારામના મંદિરે જઈને 2 મિનિટનું મૌન પાળીને બાપાના ચરણોમાં વીર જવાનો સલામ રહે તે માટે બાપાને પ્રાર્થનાઓ કરી હતી અને વીર શહીદોના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થનાઓ કરાઈ હતી. આજે આપણે કેટલા વર્ષથી આ 16મા વર્ષમાં પ્રવેશ કર્યો એ સફળતાપૂર્વક આપણે પૂરો કર્યો છે કે બાપા સીતારામને પ્રાર્થના કે આવી રીતે આપણો પ્રવાસ ચાલતો રહે. એટલે 16મા વર્ષનો પૂર્ણ થયો, પણ આપણે જે પણ આપણે બોલાચાલી કે કંઈક થયું હશે કે આપણે આજે અહીંયા મૂકીને જઈએ ને સાયકલ ક્રોસનો આપણો આવો હેતુ મતલબ ખાલી એટલો છે કે આપણા જે પણ ભારતીય સૈનિકો છે તેને શ્રદ્ધાંજલિ રૂપે આપણે આ પ્રવાસ ખેડીએ છીએ. હળવા દબાણ વાળા વીજ પોલ આવી જતા ખેંચાઈ ગયા હતા. વીજ પોલ તૂટ્યા હતા અને વહેલી સવારે બનેલા બનાવ બાદ રાજપારડી નગરમાં સવારથી સાંજ સુધી આખો દિવસ વીજ પુરવઠા બંધ રહ્યા હતા. ડીજીવીસીએલની રાજપારડી વિભાગને નુકસાન થયું હતું અને ઘટના સંદર્ભે ડીજીવીસીએલના રાજપારડી વિભાગ દ્વારા રાજપારડી પોલીસ સ્ટેશનમાં આપેલા જાણવા જોગ અરજીમાં જણાવ્યા મુજબ જીએમડીસી રોડ પર એક ટ્રકના ચાલકે હળવા દબાણવાળી વીજ લાઇન તેમજ વીજ પોલને અકસ્માત સર્જી તોડી નાખી નુકસાન પહોંચાડ્યું છે અને વીજ ગ્રાહકોને આખો દિવસ વીજ પ્રવાહ વિના રહેવાની ફરજ પડી હતી. ત્યારે સવારે બનેલી ઘટનાની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ ઉપર રેડ પાડી જુગાર સાથે જુગારીઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તાર નજીક આવેલા જીન ફળિયામાં ઘણા સમયથી જુગારધામ ચાલતો હતો. જુગારધામમાં પાના પત્તાનો જુગાર ચાલતો હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી. ત્યારે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગારના અડ્ડા ઉપર દરોડા પાડ્યા હતા, જેમાં 3 મહિલા સહિત 8 જુગારીઓને ઝડપી પાડવામાં સફળતા મળતી. જોકે સ્થળ ઉપરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગાર રમવાના સાધનો, એક મોબાઈલ, રોકડા રકમ સહિત 40,000 ઉપરના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી પાડ્યા હતા. કોંગ્રેસ દ્વારા ભરૂચના કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના 137મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. દેશને આઝાદ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા કોંગ્રેસ પાર્ટીનો 28 ડિસેમ્બરના રોજ 137મો સ્થાપના દિવસ હતો. કોંગ્રેસ પાર્ટીના અનેક વ્યક્તિઓએ આઝાદી માટે પોતાના પ્રાણ બિછાવસ કર્યા છે, ત્યારે 137મા સ્થાપના દિવસની ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. ભરૂચ જિલ્લા કાર્યાલય ખાતે કોંગ્રેસના ધ્વજનું ધ્વજારોહણ કરાયું હતું અને જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ શહેરના તેજપાલ સોખી, નગરપાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમ કલકલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પક્ષની સ્થાપના 28 ડિસેમ્બર 1985ના રોજ મુંબઈમાં ગોકુલ દાલ તેજપાલ સંસ્કૃતિ કોલેજ ખાતે થઈ હતી, જે કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના યોમેશ ચંદ્ર બેનર્જી હતા. સ્થાપક સભ્યોમાં એક પણ રિટાયર્ડ અંગ્રેજ અધિકારીએ પણ હ્યુમણ આપ્યા હતા અને કોંગ્રેસની પ્રથમ બેઠકમાં ઉદ્યોગપતિ દાદાભાઈ નવરોજી હાજર રહ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નદી ઉત્સવ નિમિત્તે ભરૂચના નર્મદા પાર્ક ખાતે યોગા અને મેડિટેશનનું આયોજન કરાયું હતું. યોગ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનારા બીજું કોઈ નહીં પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્માનું જોડાણનું પ્રતીક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા જુદા સ્વરૂપો કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન પ્રતિદિન વધી રહી છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિઓનો એક આગ ભાગ છે. હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને પણ ધ્યાનવસ્થામાં જોડાવવામાં આવેલ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો કે દેશના ઘરે ઘરે યોગ પહોંચે અને લોકો રોગમુક્ત થાય, જેના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નદી ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.
જેમાં નર્મદા પાર્ક ખાતે યોગ અને મેડિટેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ યોગ કરી રોગમુક્ત થવાના પ્રયાસો કર્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ SDM NR પ્રજાપતિ, ડેપ્યુટી કલેક્ટર તથા સ્ટેમ્પ પ્રિતેશ પટેલ, DK પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગવર્મેન્ટની ગવર્મેન્ટે બહુ સરસ કામ કર્યું છે. હું નરેન્દ્ર મોદીજીને અને શિષપાલ ભૈયાની ખૂબ આભારી છું કે અમને આ ચાન્સ આપ્યો છે કે નરેન્દ્ર મોદીજીનું સપનું છે ઘર ઘર સુધી યોગ પહોંચે, અને કેવી રીતે પહોંચે એમનું બહુ જ લાંબુ વિઝન છે, અને એ વિઝનમાં અમને ચૂન્યા છે એ માટે અમારું અહોભાગ્ય છે. અને યોગ એટલે કરવાનો કે રોગમુક્ત સમાજ રહે, અને અત્યારે ફ્રી ઓફ યોગા ટીચર ટ્રેનિંગ પણ ચાલી રહી છે અને ફ્રી ઓફ યોગા ક્લાસ બી ચાલી રહ્યા છે. મારો એટલો સંદેશ છે કે જ્યાં તમારે ત્યાં 15-20 જણની સંખ્યા થતી હોય તો અમારો જરૂરથી કોન્ટેક કરજો. મારો નંબર, ફોન નંબર છે. આપણે તમે 20 લોકોને ભેગા કરતા હોય તો અમારા ટીચરો તમારે ત્યાં આવીને તમારા યોગા કરાવશે. અને આપણે બસ આપણું એક જ ધ્યેય છે કે કરો યોગ, રહો નિરોગ. જેતપુરમાં છેલ્લા ઘણા દિવસોથી ધુમ્મસ ભર્યા વાતાવરણ સાથે ખેડૂતો ચિંતિત બન્યા છે. જેતપુરમાં 5 દિવસથી ધુમ્મસિયું વાતાવરણ રહેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. જેતપુર હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી પણ સાચી ઠરી રહી હોય તેવો આક્ષેપ થયા છે. જેતપુર યાર્ડમાં આવતીકાલે ટેકાના ભાવે ખરીદી બંધ થઈ હતી. આવી ગઈકાલે ખેડૂતને પણ ટોકન આપી દીધા હોય અને આજે ખરીદી ચાલુ હતું. 50 ખેડૂતોને મેસેજ કરેલ હોય કે 25 ખેડૂત પોતાની મગફળી વેચાણ માટે ખરીદી કેન્દ્ર ઉપર આવી પહોંચ્યા. આવતીકાલે હવામાન વિભાગની કમોસમી વરસાદના પગલે આવતીકાલે ખરીદી બંધ રહેશે તેમ પણ જણાવ્યું હતું. કમોસમી વરસાદ આવે તો ખરીદી કેન્દ્ર દ્વારા તમામ કામગીરી બંધ થાય તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે, અને તાડપત્રીનો પણ અભાવ હોય અને ગોડાઉનમાં તાત્કાલિક મગફળી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવાની જરૂર પડી હતી. પરિયજ ગામ નજીક આવેલ દરગાહ હજરત બાવા રુસ્તમના સદન શરીફની સાદગીપૂર્વક ઉજવણી કરાઈ હતી. ભરૂચ જિલ્લાના પરિયજ ગામ નજીક આવેલા હજરત બાવા રુસ્તમની દરગાહ આવેલી છે. તેનો સદન શરીફ 28 ડિસેમ્બરે હતો. વર્ષો વર્ષ આ સદનમાં મોટી સંખ્યામાં દરેક ધર્મના લોકોની જદમેડની ઉમટી પડે છે, પણ છેલ્લા 2 વર્ષથી વિશ્વમાં વ્યાપેલી કોરોનાની મહામારીના કારણે સદર શરીફની વિધિમાં ફક્ત દરગાહ સ્થળે સામાન્ય ઉજવણી થતી હોય છે અને વિધિ પૂર્ણ કરવામાં આવે છે. સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન મુજબ આજે પણ દરગાહમાં જાહેર જનતાને ભેગા થવાની મનાઈ ફરમાવી હતી, જેના કારણે દરગાહના ટ્રસ્ટીઓએ ફક્ત દરગાહના ખાવીદો મારફત સાદગીપૂર્ણ માહોલમાં વિધિ સંપન્ન કરી હતી, અને દરગાહના ટ્રસ્ટીઓએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા બદલ જાહેર જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આથી દરેક હિન્દુ મુસલમાન ભાઈ બહેનોને જાણ કરવામાં આવે છે કે હજરત પીર બાબા રુસ્તમ દરગાહ શરીફનો અમે ત્યાંના ટ્રસ્ટી અને ખાદિમ છે શેખ અબ્બાસ મોહમ્મદ જબ્બાર, શેખ મુસ્તફા કાલુબનુ, શેખ યાસીન મોહમ્મદ વલ્લી. અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે ચાલુ મહિનાની ડિસેમ્બરની 28 તારીખે સંદર શરીફ છે મંગળવારના રોજ, અને ઉરુષ શરીફ 29 તારીખે છે. દેશમાં કોરોનાની મહામારીને લઈને આ ઉર્ષ સંદલ સાહેબનો ઉર્ષ મુબારક મુલતવી રાખવામાં આવેલ છે, તેની જાણ દરેક ભાઈ બહેનોને કરવામાં આવે છે, જેથી ઘરમાં બેસી બાબા પાસે દુઆ ગુજારિશ કરવી એ અમારી નમ્ર વિનંતી છે. આજે હઝરત બાબા રુસ્તમ સાબા સાહેબનો સંદલ મુબારક શરીફ છે, આવતીકાલે ઉર્ષ છે, પરંતુ દેશમાં કોરોનાની પરિસ્થિતિને લઈને અને સરકારની ગાઈડન્સ પ્રમાણે મોકૂફ રાખેલો છે. આપ સૌ ભાઈઓને, બહેનોને, અકીદતમંદોને ખૂબ ખૂબ મુબારકબાદી આપતા હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. ઘેરે બેસી એમના રૂહને પક્ષવા માટે દુરૂદ શરીફની સાથે ફાટિયાખાની કરશો એવી આપ સૌને નમ્ર વિનંતી છે, અને આપ સૌ હંમેશને માટે સુખી અને આબાદ રહો એવી બાવા રુસ્તમ સાહેબ બાવા સાહેબમાં દુઆ ગુજારીએ છીએ. કરજણના કુરાલી ગામે કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફ્રૂટ પેકેટનું વિતરણ કરાયું હતું. કરજણ તાલુકાના કુરાલી ગામ ખાતે ગુજરાતી શાળામાં ભારતીય કોંગ્રેસ સ્થાપના દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને ફ્રૂટ પેકેટનું વિતરણ રાખવામાં આવ્યું હતું. કરજણ તાલુકાના કુરાલી ગામ ખાતે 28 ડિસેમ્બરના રોજ કોંગ્રેસના 137મા સ્થાપના દિન નિમિત્તે કુરાલી ગામ ખાતે ગુજરાતી શાળામાં શાળાના બાળકોને ફ્રૂટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને ભારતીય કોંગ્રેસ સ્થાપના દિવસ નિમિત્તે તેઓની ઉજવણી કરાઈ હતી. કોંગ્રેસ સ્થાપના દિવસ ઉજવણીમાં કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
ભરૂચમાં પૂર્વ ભારતીય ક્રિકેટર મુના પટેલની ઉપસ્થિતિમાં કોચિંગ એકેડેમીનો પ્રારંભ કરાવાયો. હરિદ્વાર અને વારાણસીમાં થતી આરતીઓ જેવી જ આરતી હવે થશે નર્મદા નદીના ઘાટ ઉપર. નર્મદા નદીના ઘાટ ઉપર આરતીનો પ્રારંભ કરાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અંકલેશ્વરમાં ભાજપના નગરસભ્ય દ્વારા ડોનમેન્ટની લાળી ગલ્લા હટાવવા માટેની અરજીને લઈ વિપક્ષ લાલગો. ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા. શેરડીનું ઉત્પાદન ઓર્ગેનિક પદ્ધતિથી કરાયું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નદી ઉત્સવ નિમિત્તે નર્મદા પાર્ક ખાતે યોગા અને મેડિટેશનનું આયોજન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.